કાયદાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો જ્યાં મહિલાઓ હોય ત્યાં મહિલા પોલીસ હોવી બહુ જરૂરી છે અને એ એક મેન્ડેટરી બાબત છે અને અહીંયા પણ જેમ આપણે આ દ્રશ્ય જોયા એમાં મહિલા પોલીસ તો હતી અહીંયા મહિલા પોલીસની હાજરી નથી એવું ના કહી શકાય અહીંયા મહિલા પોલીસો હતી પણ જે પ્રકારે પુરુષ પોલીસે જે રીતના લાઠીઓ ઉગામી છે એ રીતના જે કાર્ય જે થયું છે એ વસ્તુને હું સખત શબ્દમાં વખોડી નાખું છું કેમ કે જ્યાં સુધી આવો કોઈ ઓર્ડર્સ એમની પાસે ના હોય ત્યાં સુધી એમને લાઠીચાર્જ કરી શકે નહીં એ પહેલા આપણે જૂન 2013 ના જે દ્રશ્ય જોયા જૂનાગઢમાં એમાં પણ એ જ રીતના જે મહિલાઓને જે રીતના ઘસડીને લઈ જવામાં આવી અને આમાં પણ જે રીતના મહિલાઓને ઉચકીને કે ઘસડીને જેમ એમને વેનમાં નાખી દેવામાં આવી આ બર્બરતા કહેવાય આ રીતના થવું ના જોઈએ પીઆઈએ જે બચાવ આપ્યો છે એ બચાવ જે છે બહુ લીલો છે કેમ કે વધારે કે બહુ વાત કરી શક્યા નહીં કે આ કેમ થયું ઓલવેઝ ડિફેન્સ સાઈડમાં આમ જ કહેવાય કે ભાઈ મારા પોલીસો સામે પહેલા આ પ્રકારનું થયું એટલે પછી અમારે સામે આ પ્રકારે કૃત્ય કરવું પડ્યું એ જે ડિફેન્સ છે દેટ ઇઝ નોટ ફેર રિઝર્વમેને જે હમણાં વાત કરી કે એમ્પાકુલાનું જે આખું સુપ્રીમ કોર્ટમાંથી એમની પાસે જે ઓર્ડર હતો તે છતાં પણ પોલીસે જે શાંતિ દાખવી ગુજરાતની પોલીસે આ શીખવા જોઈએ છે હું માનું છું જી ચોક્કસ રિઝર્વમેને આપણે અહીંયા એ વાત પણ હું દોરવા માંગીશ કે આ પહેલા પણ જેટલા બનાવો બન્યા છે ગુજરાતમાં જે ગુનાઓની ઘટના બનતી જઈ રહી છે વારંવાર ગૃહપ્રધાન રજનીકાંત પટેલનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જનતા દ્વારા ત્યાં સુધી કે સંદેશ ન્યૂઝ દ્વારા પણ 2-3 દિવસ પહેલા જ ફોન કરીને પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ છતાં પણ રજનીકાંત પટેલ સાહેબ છે કે જે હંમેશા કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત રહે છે આ પછીની જો વાત કરવામાં આવે તો મહિલા સશક્તિકરણ રિઝર્વમેન વાતો બહુ થઈ રહી છે મહિલા સશક્તિકરણની પરંતુ એક તરફ આ વાત થઈ રહી છે બીજી તરફ પોલીસ દ્વારા જ મહિલાઓ સાથેનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય કહી શકાય સી સૌથી પહેલા તો તમે જે મિસ્ટર રજનીકાંત પટેલની વાત કરી તો એના માટે આઈ કેનોટ ગીવ કમેન્ટ કેમ કે આઈ ડોન્ટ વર્ક વિથ હિમ સો ડોન્ટ નો અબાઉટ ઇટ પણ હું જે પોલીસ સાથે કામ કરું છું તો અમે જે હવે અત્યારે હું અમદાવાદ સાથે કામ કરું છું તો જે એ લોકોનું સેન્સિટાઇઝેશન ઇનફ છે ધેર ઇઝ અ ગુડ લેવલ ઓફ સેન્સિટાઇઝેશન ને પોલીસના હાયર ઓથોરિટીઝ દે આર ડુઇંગ લોટ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ તાકી જે આ કોન્સ્ટેબલ લેવલ હોય કે એના પછીના ઉપરના લેવલ હોય એ લોકો હજી સેન્સિટાઇઝ થાય બેનોના કેસમાં હાઉ ટુ આર્ટ એક્યુરેટ ધીસ ઇઝ નોટ જસ્ટ રિલેટેડ ટુ બેન બટ ધીસ ઇઝ રિલેટેડ ટુ કાયદા વ્યવસ્થા એટલે એ કેસમાં કેવી રીતે લોકો સેન્સિટાઇઝ થાય ને એ લોકો કેવી રીતે કામ કરે રિઝર્વમેન આપણે રોકવા માંગીશ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચુક્યા છે જે પોતાનો પ્રતિભાવ આપવા માંગી રહ્યા છે અલકાબેન શું કહેશો સુરક્ષા સેતુ સોસાયટીને જયારે એક બહેનોને ટ્રેનિંગ આપવામાં આવી હતી રાઇફલમેન એને એમાં મેં પણ પાર્ટ લીધેલો અને એમાં મને પણ સર્ટી આપી છે મેં મનોજ અગ્રવાલને પણ વાત કરી કે બહેનોને તમે સર્ટી આપી લીધું પણ હવે આ સર્ટી નંબર ક્યાં ઉપયોગ કરો છો આ બહેનોને જે માર મારી રહ્યા છે જેન્ટ્સ પોલીસ એ ધોકા ખાવા માટે આપણે બધું કરીશું એ વિચાર કરું છું બેન આ પોઈન્ટમાં જસ્ટ એઝ યુ આર ડિસ્કસિંગ વિથ મી આપણે આજે કામ કર્યું છે બહુ સરસ કામ કર્યું છે તાકી એક દિવસ ભલે બેનના હાથમાં રાઇફલ આવી જે જિંદગી બેને પિક્ચરોમાં જોઈ હશે યા કોઈ બીજાના હાથમાં જોઈ છે તો એને કોન્ફિડન્સ આઈ નો કે એક દિવસમાં કશું શીખી નથી જવાની યા કશું શાર્પ શૂટર નથી બનવાની અને આ સર્ટિફિકેટ એને કોન્ફિડન્સ માટે છે અને જે હજી અમારે અમે એના પછી અમે જે સ્ટડી કર્યો છે આ પ્રોગ્રામ પછી એટલે આ પ્રોગ્રામ અમે ઓર્ડર ગુજરાત લઈ જઈએ છીએ એટલે આ પ્રોગ્રામમાં બહેનોને કોન્ફિડન્સ આવ્યો બહેનો પહેલી ટાઈમ બંદૂક ઉઠાવી એ લોકોના ઘરવાળાને ગમ્યું કે અમારી બેન બાધ્યો થઈ એટલે આપણે પોઝિટિવ સ્ટેપ લીધું છે અને આઈ એમ વેરી હેપી અલકાબેન તમે આ કોર્સ કર્યો છે અને હવે મારી ઈચ્છા છે કે હવે જે આખું ગુજરાતમાં હજી થશે તો તમે બીજાને બી પ્લીઝ પ્રોત્સાહિત કરજો સોનુ મીનાબેન આખરે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે સાથે સાથે કે જ્યારે મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે એ પણ પુરુષ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ દ્વારા તો તેની સામે કાર્યવાહી કેમ નથી કરાઈ રહી આ પહેલા આપણે હમણાં જોયું કે ગયા વર્ષે પણ આ રીતની ઘટના બની હતી અત્યારે આ પ્રકારની ઘટના બની છે શું આપને નથી લાગી રહ્યું કે આ રીતની જ્યારે પોલીસ કાર્યવાહી કડક હાથે કરે છે ત્યારે તેની સામે પણ કોઈ એક્શન લેવામાં જોઈએ સી ઘણી વખત એ બનતું હોય છે કે આવા જે કઈ બનાવો બનતા હોય છે મને તો એમ લાગે છે કે ઘણા બધા સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે અને ઘણા બધા એવા ઇન્ડિવિજ્યુઅલ્સ પણ છે કે જે આને જોઈ અને આના ઉપર આગળ પીઆઈએલ પણ કરી શકે બીજું એક છે કે ડિપાર્ટમેન્ટ ખુદ જ્યારે આવા પ્રકારની ઘટનાઓ બને ત્યારે ડિપાર્ટમેન્ટ ખુદ એના જે આ પ્રકારના પોલીસો હોય અથવા તો જે પણ કોઈ કર્મચારીઓ હોય એની સામે એક્શન લઈ શકે પ્રશ્ન થઈ એ છે કે કેમ આ લેવાયો નહીં ઇટ મે બી પોસિબલ કે એવું હોય કે આને ડિસિપ્લિનરી એક્શનમાં મૂક્યું હોય ને કદાચ બીજા જાહેર જનતાની જાન ન પણ હોય એટલે એક જવાબ આપણે તંત્ર પાસે ચોક્કસ માંગવો જોઈએ કે ભાઈ 2013માં આ થયું તો તમે શું કર્યું અને પાલનપુરમાં પણ ફરી પાછી આની આ જ ઘટના બની છે તો એમાં કયા પ્રકારના એક્શન લેવામાં આવશે એટલે એવો એક પ્રશ્ન તંત્રને આપણે ચોક્કસ પૂછી શકીએ અને જો કઈ પગલાં ના લેવાય
તો આની સામે જે છે એ કોઈ જાતે પણ સો મોટો લઈ અને એમાં આગળ કાર્યવાહી ચોક્કસ કરી શકે. રિઝલ્ટમાં જ્યારે પોલીસની સામે જ કાર્યવાહીની વાત થઈ રહી છે, પરંતુ પોલીસે ઉલટું જ મહિલાઓ સામે હાલ તો ફરિયાદ નોંધી દીધી છે, કેટલીક મહિલાઓની અટકાયત કરી છે, કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. એટલા માટે કે પોતે કદાચ વાંકમાં આવશે, પોતે ફસાઈ જશે, પહેલા જ પોતે ફરિયાદ નોંધાવી દીધી. ના, આઈ મીન અકોર્ડિંગ ટુ ધ લીગલ ટર્મ્સ કે જે લોકોની પ્રક્રિયા હોય છે લીગલ, કે એવો ટુ પ્રૂવ કે કેમ લાઠી ઉઠાય, કારણ કે લોકો બી સામે લોકોના સાહેબ પૂછશે એવું ના વિચારતા કે લોકોના સાહેબ એ લોકોને જવાબ દેશે, ઇન્ટરનલી ઇન્કવાયરી જરૂર થશે. અને રિઝલ્ટમાં મહિલા કોન્સ્ટેબલ હતા એ પણ પ્રશ્ન ઉભો થાય છે. હવે મહિલા કોન્સ્ટેબલ મેં થોડા ઘણા જોયા, હવે થેન્ક્સ ટુ અવર ન્યુ સીએમ કે એમને કહ્યું છે કે 33% આપણે રિઝર્વેશન છે, 33% મેનો મૂકશું આપણે પોલીસમાં, જેથી થોડું વાર લાગશે આવતા. પણ જે મહિલા કોન્સ્ટેબલ, તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે દે આર ધર ઓન લિમિટેશન, એટલે જે એ લોકો આવું બધું અને એમને બીજી મહિલાની સહાનુભૂતિ બી એક એક્સેપ્ટેબલ એક ફેક્ટ છે, લેટ અસ રિસ્પેક્ટ ધેટ ફેક્ટ. ને આ જે અહીંયા થયું છે, આટલા બધી રાખી આટલા હદ સુધી ઉઠાય છે, જેને આ બધું એકચ્યુઅલી પુરુષોને જેવું કે મહિલાઓને ડ્રેગ કરી કરીને અંદર પેલા ડબ્બામાં બેસાડતા હતા, એટલે આઈ ડોન્ટ નો એકચ્યુઅલી એ સીન પર થયું છે શું, પણ કંઈક તો કંઈક બહુ વધારે ખરાબ થયું લાગે છે. કારણ કે જે રીતના મને દ્રષ્ટ દેખાય છે, જે રીતના એકબીજાને મારતા હતા, મેં થોડું બ્લડ બી જોયું છે, પછી મેં એક સરને પેલું રિવોલ્વરમાં ગોળી, એટલે આઈ થિંક ઇટ વોઝ ટોટલી મારા ખ્યાલે કંટ્રોલ બહાર નીકળી ગયું હતું. પેલા કંઈક બેન છાજિયા લેતા હતા ને બધું હતું, એટલે મને એવું લાગે છે કે આ જે થઈ રહ્યું છે એ કંઈક પ્રી પ્લાન્ડ હતું. મારું જજમેન્ટ જઈ રહ્યું છે, લેટ્સ બી વેરી ક્લિયર, કારણ કે આજે દબાણ હતું. સી ફોર અ ફાર્મર, એના ફાર્મર એની ફેમિલી, એના માટે એની જમીન જ બધું છે, અને જોઈએ કે કપાતમાં આવી રહી છે, એટલે એ લોકો વિચારતા હતા કે આવું બધું કરશું તો અમે સ્ટોપ કરશું. એ સામે પોલીસ, આઈ એમ સરપ્રાઈઝ કે લિટલ બિટ પોલીસ શુડ બી મોર સેન્સિટાઈઝ. અને હવે એના માટે લેટ અસ ટેક ધીસ ફર્ધર, કે લેટ અસ નોટ ગો ટુ ધ હોમ મિનિસ્ટર કે વોટ એવર, એ બધું લઈ જવું. આપણે પોલીસમાં જ એ લોકો પોતે આનામાં સેન્સિટાઈઝેશન કરશે ને કહેશે કે હવે, કારણ કે આવા કપાતના કેસ વધતા જવાના છે, કારણ કે લેન્ડના નવા લોઝ આવી ગયા છે, એટલે આજે કપાતના કેસ વધશે. તો એ કેસમાં મારે ખાસ કહેવું છે કે હવે એ લોકોએ કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ, એક વોર્નિંગ આપો, બે વોર્નિંગ આપો, જ્યુડિશિયલ મૂકો, મેજિસ્ટ્રેટ હોવા જોઈએ. મહિલા પણ જે આ રીતનું વર્તન છે એ તો યોગ્ય ન જ કરી શકે. આપણી સાથે દર્શક મિત્ર રુઝાન બેન જોડાઈ ચુક્યા છે મુક્તિયાર અલી જી, આપ શું કહેવા માંગો છો?